હવે પછીના જે 10 દાખલા છે તે બધા જ તે બધી જ રીતે આપણે જોઈ રહ્યા છીએ. આ તમારે વધારે પ્રેક્ટિસ થાય એટલા માટે દાખલા મૂકવામાં આવેલા છે. તો જો કે રીતે થશે, જો નિખિલ ભાઈનો દૈનિક પગાર, દૈનિક એટલે એક દિવસનો પગાર છે 150 રૂપિયા, તો તેમનો વાર્ષિક પગાર શોધો. કઈ રીતે થશે આપણે ખબર છે કે એક દિવસ તો 150 રૂપિયા, હવે વાર્ષિક એટલે શું થઈ ગયું, એક વર્ષમાં કેટલા દિવસ હોય, 365 દિવસ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે વાર્ષિક શોધવાનું છે, તો કઈ રીતે મળશે, 365 દિવસના કેટલા રૂપિયા. હવે 365 નો ગુણાકાર તમે 150 સાથે કરી નાખશો અને છેદમાં શું છે, છેદમાં એક આવશે પણ એક ટકાની જરૂર નથી, એટલે થઈ જશે 365 × 150. તો તમે આ બધી સંખ્યા ગુણાકાર કરજો અને જે જવાબ આવશે એ જ જવાબ થઈ જશે. દૈનિક પગાર આટલો હોય તો વાર્ષિક પગાર આટલો. નીચે આ રીતે વાક્ય લખી નાખજો કે ભાઈ નિખિલભાઈનો વાર્ષિક પગાર આટલા રૂપિયા થાય. બીજો દાખલો, રાકેશભાઈ એક દિવસના રૂપિયા 990 કમાય છે, તો છેલ્લા 3 મહિનામાં કેટલું કમાશે. આપણે આગળ વાત થઈ હતી કે જ્યારે આપણે મહિનાના નામ આપેલા ના હોય ત્યારે આપણે કેટલો મહિનો લેવાનો, 30 દિવસનો મહિનો લેવાનો. હવે એક મહિનો નથી, અહીંયા કેટલા છે, 3 મહિના છે. કેટલી વખત 30 લેશું, 3 વખત 30, આનો સરવાળો કરીશું તો કેટલો આવશે, 90. એટલે કે 3 મહિનાના દિવસ થઈ જશે 90 દિવસ. હવે આપણને દિવસની સંખ્યા મળી ગઈ, સ્ત્રી રાશિ મૂકી જઈએ. હવે એક દિવસ તો 990 રૂપિયા, કેટલા દિવસનો, 990 દિવસના કેટલા રૂપિયા. તો આ જો તમે 990નો 90 સાથે ગુણાકાર કરી નાખશો તો તમને જવાબ મળી જશે. અને જે જવાબ આવે તે છે તે નીચે લખવાનું કે રાકેશભાઈનો છેલ્લા 3 મહિનાનો પગાર આટલા રૂપિયા થાય. ત્રીજો દાખલો, એક વેપારી પાસે 1944 નારંગી છે, એક બોક્સમાં 9 નારંગી ભરતા કેટલા બોક્સ ભરી શકાશે. ફરીથી શું કરવાનું છે, ત્રી રાશિ મૂકવાની છે. કઈ રીતે, તો આપણે નાખી દીધું છે એક બોક્સ કેટલી નારંગી છે, 9 નારંગી. ત્યાર પછી કુલ નારંગી આપણે નાખી દીધું છે, એમાં આવશે નારંગીની નીચે નારંગી, એટલે કેટલી છે, 1944 નારંગી. આપણે શોધવાનું છે કેટલા કોથા. હવે ક્રોસ સંખ્યાનો ગુણાકાર થાય એટલે ગુણાકાર થશે 1 × 1944, છેદમાં આવી જશે 9. એટલે 1 × 1944 એટલે શું થશે, એની એક સંખ્યા થશે. એટલે 1944માં જો તમે 9 વડે ભાગી નાખશો તો જે તમારો જવાબ આવશે એ જવાબ આવશે આટલા બોક્સ. બરાબર, તો તમે છેલ્લે લખી નાખજો કે એક બોક્સમાં 9 નારંગી ભરતા ખોખાની સંખ્યા આટલી થાય. દાખલા નંબર 4, એક ખેતીમાં 81 લખોટી ભરી શકાય છે, 8252 લખોટી ભરવા માટે કેટલી થેલી જોઈએ અને કેટલી લખોટી બાકી રહે. ફરીથી કયો દાખલો છે, ત્રિરાશીનો દાખલો છે. મૂકીએ આપણે કે એક ખેતી તો કેટલી લખોટી છે, 81 લખોટી. ટોટલ લખોટી આવી છે, તો આપણે લખોટીની નીચે લખોટી લખશું, 8252 લખોટી, તો કેટલી થેલી. હવે શું થશે, આનો અને આનો ગુણાકાર, એક છે અહીંયા એટલે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે લખીશું કે 8252 ના છેદમાં 81. હવે આનો તમે ભાગાકાર કરશો એટલે તમને મળી જશે કે કેટલી થેલી જોઈએ. આ જ્યારે ભાગાકાર કરશો ત્યારે તમને થોડી શેષ પણ મળશે, કે શેષ એટલે આટલી લખોટી બાકી રહે. આમાં બે દાખલા રમવાની જરૂર નથી, ખાલી એક મિનિટ ભાગાકાર કરશો એટલે જે ઉપર જવાબ આવશે એટલી થેલી મળી જશે અને જે શેષ વધશે તે તમારી લખોટી બાકી રહેશે. દાખલો ગણાય જાય એટલે છેલ્લે નીચે જવાબમાં લખી નાખવાનું. દાખલા નંબર 5, નેહા રોજુ 9 ગ્લાસ પાણી પીએ છે, તો એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે. ફરીથી ત્રિરાશી આપણને ખબર છે, એક વર્ષ એટલે કેટલા, 365 દિવસ. હવે ત્રિરાશી મૂકીએ,
also